ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી અને નાની ઉંમરે એક સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે જગ્યા પર ભારતીય જનતા પાર્ટીમાં સેવા આપતા હતા એ જગ્યા સુધી પહોંચનાર પ્રદીપસિંહ વાઘેલા મામલે દિવસે અને દિવસે નવી માહિતી સામે આવી રહી છે સમાચાર મળ્યા છે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને તપાસ ધીમી પાડવા માટે ગાંધીનગરથી આદેશ આપવામાં આવ્યો હતો આ સિવાય બીજી માહિતી એ પણ સામે આવી છે કે એસઓજી પોતાની રીતે કામ નહોતી કરતી તેમને પ્રદીપસિંહ વાઘેલાનો માણસ કહેતો હતો એ પ્રમાણે કામ કરતી હતી તો સવાલ હવે અહીંયા એ થાય છે કે શું ભારતીય જનતા પાર્ટીના લોકો કહેશે એમ એસઓજી કામ કરવાની છે કે પછી પોતાનું મગજ પણ વાપરશે વિગતવાર વાત કરીએ પત્રિકાકાંડને ઉઘાડી પાડવા પ્રદીપસિંહ વાઘેલાએ પોલીસ સાથે રાખેલા માણસ વિશે જેને પ્રદીપસિંહ વાઘેલા આદેશ આપતા હતા અને એ વ્યક્તિ એસઓજીને આદેશ આપતો હતો નમસ્કાર જમાવટ સાથે હું સમય ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા અંગેના કથિત યુનિવર્સિટી ભ્રષ્ટાચાર કાંડ મામલે અને કથિત જમીન કૌભાંડ મામલે પત્રિકા યુદ્ધ થયું તે કોણે કર્યું તેની જવાબદારી કોણે લીધી હતી એની પાછળ કોણ હતું તેનું કામ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીને સોંપવામાં આવ્યું હતું જો કે સવાલ અહીં એ થાય છે કે જે વસ્તુ એસઓજીના કાર્યક્ષેત્રમાં જ નથી આવતી એ કેસની તપાસ એસઓજીને કેવી રીતના સોંપવામાં આવી ચાલો અપાઈ પણ હોય પણ ભારતીય જનતા પાર્ટીના નેતા અને પ્રદીપસિંહના વિશ્વાસુ વ્યક્તિ દર્શક ઠાકરને પોલીસ સાથે મૂકવાનો શું અર્થ થાય ફરિયાદ થઈ છે પછી પોલીસ છે અને આક્ષેપ કરનાર વ્યક્તિ છે પોલીસ લડી લેવાની છે પોતાની રીતના પણ જોકે પત્રિકાકાંડમાં પ્રદીપસિંહ વાઘેલાને જેના પર શંકા હોય એ તમામ વ્યક્તિને બોલાવવામાં આવ્યા હતા અને તમામની પૂછપરછ કરવામાં આવી હતી અને એ પણ દર્શક ઠાકરના જણાવ્યા મુજબ દર્શક ઠાકર જે વ્યક્તિ પર આંગળી મૂકતા હતા એ વ્યક્તિ પોલીસના થતી પણ કરી દીધું હતું જે પોલીસ મોટા ભાગના કેસમાં બુટલેગર અને અમુક કેસમાં ચોરને નથી પકડી શકતી એ પોલીસ શકમંદોને આતંકવાદી હોય એવી રીતના ઘરેથી ઉપાડી અને લઈ જઈ રહી હતી અને આ કામ એસઓજી દર્શક ઠાકરના કહ્યા મુજબ કરી રહ્યા હતી દર્શક કરતો હતો અને હા હા સાહેબ સાહેબ કરી અને તેના આદેશોનું પાલન કરતી હતી જે જે વ્યક્તિએ પ્રદીપસિંહ વાઘેલાના કાંડ મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચાડ્યા હતા ને એ તમામ વ્યક્તિને એક પછી એક પકડવામાં આવી રહ્યા હતા ફરિયાદ દરમિયાન એસઓજીને સત્યાવીસ જેટલા કોલ રેકોર્ડિંગ આપવામાં આવ્યા હતા અને બાકીની પણ ઘણી બધી વસ્તુઓ આપવામાં આવી હતી જેના આધારે એસઓજી કામ કરી રહી હતી માફ કરશો એસોજી જેના આધારે તો નહીં પણ દર્શક ઠાકરના આદેશ હેઠળ ગુજરાતની સન્માનનીય એસોજી કામ કરી રહી હતી એવું કહીએ તો યોગ્ય રહેશે જો કે અમુક અહેવાલો એવા પણ સામે આવ્યા છે કે હજુ પણ અમુક વરિષ્ઠ નેતાઓના નામ પ્રદીપ વાઘેલાના કથિત ભ્રષ્ટાચારને ઉજાગર કરવા બદલ આવી શકે છે હાલ તો આ મામલેની કામગીરી ઠંડી થઈ રહી છે કારણ કે એવું દબાણ કરવામાં આવ્યું હતું કે ઠંડી કાર્યવાહી કરવામાં આવે આ કાર્યવાહી તરત જ પીએમઓ સુધી પહોંચી જશે તો પછી એ તરત પણ કાર્યવાહી થઈ શકે છે ગુજરાતમાં પોલીસની કાર્યવાહી આવી ઠંડી ચાલે તો એ તો કેટલું યોગ્ય કહેવાય જો કે આ કોંગ્રેસ નથી આ ભારતીય જનતા પાર્ટી છે આમાં તમામ કામ પૂછી અને કરવામાં આવે છે જો ઉપરથી આદેશ મળશે તો પછી પત્રિકાકાંડમાં અને પોતાની સામે જે આક્ષેપ કરવામાં આવ્યા છે તેની સામે ખુદ પ્રદીપસિંહ વાઘેલા જ ફરિયાદી બની અને પોલીસની સામે આવશે અને માહિતી આપી શકશે જોઈએ હવે આ કેસમાં આગળ શું થવાનું છે રાજકીય રંગ જોવાના રહેશે ધન્યવાદ